સંખેડાના નાગરવાડા પાસે ઉચ્ચ નદીના પ્રવાહના કહેરથી ખેતરોનો ઊભો પાક ધોવાઈ ગયો ત્યારે ખેડૂતોની હાલત દયનીય જોવા મળી. સ્ટોરીબાઈ કમલેશ પટેલ, માં ન્યૂઝ લાઈવ, સંખેડા, ગુજરાત. મારે તો દીવું બી થઈ ગયું હતું એટલું બેંકમાંથી લોન લીધેલી. બીજું અમે વ્યાજ એવી પૈસા લાવીને ધંધા કર્યા હતા, પણ હવે અમે વારા નંબર જવાબ હું આલો. સરકાર સીને કંઈક કરે તો સારું છે, અમારા લીધે કોઈ સબસિડી કે સહાય ભાઈ હાલે અમને તો સારી વાત છે. અમારા પ્રમુખ સંજયભાઈ દેસાઈ છે, આપણા ધારાસભ્ય અભયસિંહભાઈ છે, એવા સરપંચ બરપંચને કંઈક અમારી રાહત કરો. અમારા ખેડૂતોને સાવ ખલાસ થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા. જો આ બહુ જોવાનું થઈ ગયું, ખેતરમાં બહુ નુકસાન થયું છે. આપણે 8 વીઘા કેળો હતી, એનું મુહૂર્ત કરવાની તૈયારી જ હતી. 15-20 લાખ રૂપિયા ખર્ચો થયો છે એમાં એટલો. અને 6 વીઘા નવી વાવેટર છે, તે વાવેટર ડોહાઈ ગયું છે. 8 ભેંસો ટનાઈ ગઈ છે, ટ્રેક્ટર ડૂબાઈ ગયું છે, કૂવો હોય પૂરે ગયો છે. અમારો સરકારને જે સહાયતા આપી હોય તે મદદ કરે અમારી માટે. ધોવાઈ ગયું મારે લગભગ 2100 થળિયા જેવું કેળનું વહી ગયું ખેતર. ઠામકું જમી જ વહી ગઈ, નદી જ થઈ ગઈ છે અત્યારે તો. એટલે હવે તો એનું બીજું હું સરકારમાં કાંઈક આપણે રિક્વેસ્ટ કરીશું, જે કાંઈ જો આવે ખેડૂને કાંઈ જે કાંઈ મળે તો એ આપણને ફાયદો થાય. ને કે અમારે તો ભાઈ પૂરું થઈ ગયું, બધું વહી ગયું, નદી જ થઈ ગઈ છે. હવે ત્યાં બીજું કાંઈ થાય એમ નથી. લગભગ 2 વીઘા જેવું ધોવાઈ ગયું છે. અને કેળ ઊભી હતી, પાક કમ્પ્લીટ જ હતો. અને કેળ કટિંગ કરવાનું જ હતું ને વરસાદ આવી ગયો 3 દિવસથી. તો ધોવાઈને ઠમકું વીજ ગયું, માટી ધોઈ ગઈ, હાવ નદી જ થઈ ગઈ. હાવ કેટલા છોડ હશે આશરે? લગભગ 2100 થળિયા જેવું હશે. તમારું નામ? મારું નામ અર્જણભાઈ ગોરધનભાઈ ભુવા, અને હું અહીંયા ખેતી કરું છું. અને રહેવાનું મારે અહીં વાડીએસ છે, અને સંખેડા તાલુકો લાગે અને છોટાઉદેપુર જિલ્લો લાગે. ગામનું નામ શું? ગામનું નામ અહીં બાજુમાં તાળિયા ઘોડા આવે. આ મારી જમીન આવે સંખેડા ગામ તળમાં આવી જાય.